હેલો વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે ધોરણ 3 થી 8ના જે પ્રાથમિકના પેપર સોલ્યુશન, તો એ જે તમારે ઘરે બેહીને સોલ્યુશન કરવાના છે, તેના પેપરના સંપૂર્ણ સોલ્યુશન અમારી યુટ્યુબ ચેનલમાં મુકાઈ ગયા છે. તો તમારે સૌપ્રથમ શું કરવાનું છે, તો કે યુટ્યુબમાં જઈને ડિજિટલ વિદ્યાલય 1 થી 12 ચેનલ સર્ચ કરી તેમાં પ્લેલિસ્ટમાં જવાનું. પ્લેલિસ્ટમાં બધા ધોરણના જે વિષયના સોલ્યુશન છે તમે મુકાઈ ગયા છે. તમારું જે ધોરણ હોય તે સિલેક્ટ કરશો એટલે તેમાં બધા વિષયના પેપર સોલ્યુશન મળી જશે. તો આજે આપણે વાત કરીએ ઇંગ્લિશ વિષયની. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ ક્વેશ્ચન 1A થી. તો એ શું કીધું છે એમાં, તો રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. કોઈ પણ 4ના જવાબ આપણે અહીંયા આપવાના છે કે પેરેગ્રાફ વાંચી, ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે. જોઈએ ફકરો શું આપ્યો, તો કે ગીર નેશનલ પાર્ક ગુજરાત. હું જૂનાગઢની વાત કહી રહ્યો અહીંયા, તો બરોબર. જોઈએ શું કહે છે એમાં, તો કે વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ગીર નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્કનું મેઇન એટ્રેક્શન શું છે, તો કે જો છેલ્લે પૂછું તો કે મેઇન એટ્રેક્શન ઇઝ એસ્થેટિક લાયન. ત્યારબાદ બીજો પ્રશ્ન, વેન વોઝ ધ ગીર નેશનલ પાર્ક એસ્ટાબ્લિશ, ક્યારે થયું તું એસ્ટાબ્લિશ, તો કે ઇન 1965, 1965માં. વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ, માં શું જવાબ આવશે, તો કે મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ઓફ સાઇટિંગ ધ લાયન્સ, સિંહને જવા માટેનો હોય. ત્યારબાદ ચોથો પ્રશ્ન શું કહે છે, તો કે વિચ ઇઝ ધ નિયરેસ્ટ ટાઉન, નજીકનું સિટી ક્યું છે, તો કે વેરાવળ, એથી 42 કિલોમીટર જ થાય ખાલી. પછી પાંચમું શું કીધું, તો કે ઇઝ ધ ગીર નેશનલ પાર્ક ઇન ભાવનગર ડિસ્ટ્રિક્ટ. ભાઈ ગીર નેશનલ પાર્ક ક્યાં આવ્યું, તો કે ના ભાઈ ભાવનગર નથી આવ્યું, તેમાં શું આવશે, નો. ત્યારબાદ આગળ જોઈએ ક્વેશ્ચન બી શું કીધું છે એમાં, તો કે કાવ્યમાંથી આપેલા શબ્દોના રાઇમિંગ વર્ડ શોધીને લખો. રાઇમિંગ વર્ડ એટલે પાછળનું, આગળનું, બોલવા મજા આવે, હરખું હરખું લાગે એવું. તો પહેલો શું છે, કાઉ, તો એની સામે શું આવશે, નાઉ. બીજું છે સુન, તો એની સામે શું આવશે, મૂન. ત્રીજું છે ફ્રી, તો એની સામે શું આવશે, ટ્રી. અને ચોથું છે ટીચ, એની સામે શું આવશે, રીચ. તો છેલ્લા છેલ્લા શબ્દ એના મળતા આવે. પછી શું કીધું છે, તો કે ટી ફોર ટ્રુ ને એફ ફોર ફોલ્સ, કે જ્યાં સાચું વાક્ય છે એની સામે આપણે ટી લખવાનું છે, અને ખોટું વાક્ય છે એની સામે શું લખવાનું છે, ફોલ્સ. તો પહેલું છે કે ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્ડ્સ વિથ સ્માર્ટ કાર્ડ, સ્માર્ટ કાર્ડ સાથે એની હારે ટ્રાવેલ કરી શકે, તો એ વાક્ય છે આપણું સાચું. ત્યારબાદ, તો કે ભૂતિયાવાડ, ભૂતિયોવાડ મીન્સ બનિયન ટ્રી, ઓકે, એ વાક્ય પણ સાચું છે. ત્યારબાદ ત્રીજું છે શિવ ડઝ નોટ ચેક ઇમેલ, તો એ વાક્ય છે ખોટું, ભાઈ ઇમેલ તો ચેક કરાય ને. ચોથું, નવરાત્રી ઇઝ અ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત, આ ભાઈ નોરતા હોય તો મજા જ આવી જાય ને ઠેકડા મારવાની, નહીં, તેમાં આવશે ટ્રુ. ત્યારબાદ આપણે ક્વેશ્ચન 2 તરફ આગળ વધીએ, એમાં શું કીધું છે, તો કે ફિલ ઇન ધ બ્લેન્કેટ યુઝિંગ એપ્રોપ્રિએટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ, કે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. જોઈએ આપણે પૂરી નથી ખાલી જગ્યા નહીં. પહેલું છે ધ ક્વીન આન્ટ લીવ ફોર ખાલી જગ્યા યર્સ, તેમાં કંઈક આંકડો આપેલો છે, શું આપેલો, તો કે 15, તો 15 મૂકી દે, 15 વર્ષ. ત્યારબાદ બીજું છે ધ ખાલી જગ્યા મેન્સ ધ શૂઝ, તેમાં શું આવશે, કોબલર. ત્યારબાદ ત્રીજું છે કુકો લીવ્સ ઓન અ ખાલી જગ્યા ટ્રી, કોઈ ઝાડવાનું નામ આપેલું છે, કે હા નીમ, હલો ભાઈ તો લખી નાખો એમાં નીમ ટ્રી. ચોથું શું છે, તો કે ચિમનલાલ ઇઝ ખાલી જગ્યા, તો કંઈક કીધું હશે, શું ઓદો છે એનો, તો શું આવે, ડૉક્ટર. ચિમનલાલ શું છે ભાઈ, આપણા ડૉક્ટર છે. ત્યારબાદ આગળ જોઈએ તો મેચ એ વિથ બી, જોડકા જોડવાનાય, હલો જોડી નાખી. પેલું છે ફિલર્સ, તો એની સામે શું આવશે, ડી, એન્ટેનિયન. બીજું છે ટાઇની ટોટ્સ, તો એની સામે શું આવશે, ચિલ્ડ્રન, નાના બાળકોનું. પછી ત્રીજું છે ક્રિએચર, તેમાં શું આવશે, બી, એનિમલ. અને ચોથું ફ્લોક ડાન્સ, તો કે આવશે સી, ગરબા, મંડો ગરબા રમવા. ત્યારબાદ આપણે સીમાં આગળ વધીએ, તો કે એનસાયકલ ધ લાઇટ સ્પેલિંગ ગિવન બ્લો, કે જે સાચો સ્પેલિંગ છે એની ફરતે શું કરવાનું છે, આપણે ગોલ રાઉન્ડ કરવાનું છે. આમાં આપણે પહેલામાં છે કેપિટલનો સ્પેલિંગ સાચો ગોતવાનો છે, તો કેપિટલનો સ્પેલિંગમાં શું આવશે, તો કે પહેલું જ આવશે સી એ પી આઈ ટી એ એલ, એ સ્પેલિંગ આપણો સાચો રહેશે. ત્યારબાદ બીજું છે રિપ્ટાઇલ્સનો સ્પેલિંગ સાચો ગોતવાનો છે, તેમાં શું આવશે, તો કે બીજું આર ઈ પી ટી આઈ એલ ઈ એસ. ત્યારબાદ ત્રીજું છે પિસ્ટોલ, કોઈને ભડાકે નથી દેવાની, પણ આપણે શું કરવાનું, એમાંથી સાચો સ્પેલિંગ શોધવાનો હોય, એમાં શું આવશે, તો કે પી આઈ એસ ટી ઓ એલ. ત્યારબાદ ચોથું, તો કે સેપરેટ છે, તો એનો સ્પેલિંગ સાચો ગોતવાનો છે, તેમાં શું આવશે, એસ ઈ પી એ આર એ ટી ઈ, કોઈને અલગ કરવાના નથી. ત્યારબાદ આપણે ત્રીજા ક્વેશ્ચનમાં આગળ વધીએ, તો કે શું તમને અહીંયા કંઈક માહિતી આપેલી છે,
અને આપણે એનું પ્રશ્નોના જવાબ આપવાના છે માહિતીના આધારે. શું છે તો વિઝિટ ઓફ એક્સપર્ટ ડોક્ટર, અમે ડોક્ટરોને કંઈક માહિતી આપેલી તો આપણે જોઈએ કે આ ડોક્ટર શું કામ કરે છે, બરોબર. એમાં પહેલો પ્રશ્ન જોઈએ તો હુ ઇઝ પેડિયાટ્રિક કોણ છે, તો કે ડોક્ટર પી કે પટેલ. જો એમાં તમને પહેલામાં સામે આપેલું જ છે ડોક્ટરનું નામ કહેવાનું છે. બીજું છે વોટ ઇઝ ડોક્ટર નીતિ પંડ્યા સ્પેશિયાલિસ્ટ ઇન. હવે નીતિ પંડ્યાને ગોતી શેમાં સ્પેશિયાલિસ્ટ છે, તો કે ડોક્ટર નીતિ પંડ્યા ઇન સ્પેશિયાલિસ્ટ ગાયનેકોલોજિસ્ટ, એમાં એ સ્પેશિયાલિસ્ટ છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ તો વેન ડઝ ડોક્ટર એસ કે દેસાઈ એક્ઝામાઇન ધ પેશન્ટ, કે પેશન્ટનું ચેકઅપ જે ડોક્ટર એસ કે દેસાઈ છે એ ક્યારે કરે છે, તો કે 9 AM ટ્યુઝડે, બરોબર. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ તો કે ડોક્ટર અરવિંદ પટેલ ઇઝ અન આઈ સ્પેશિયાલિસ્ટ, ટ્રુ ઓર ફોલ્સ. તો હવે જોઈએ ડોક્ટર અરવિંદ પટેલ છે એ શેમાં સ્પેશિયાલિસ્ટ છે, તો કે હા ભાઈ આઈ સ્પેશિયાલિસ્ટ છે, તો એમાં શું આવશે, ટ્રુ. ત્યારબાદ બીજું જોઈએ તો કે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ સેન્ટેન્સ ઇન ધ બ્રેકેટ, કે કાઉન્સમાં જે શબ્દ આપેલા છે તમને ઉપર એના આધારે આપણે જે ડાયલોગ બે જણા વાત કરે છે એને આપણે પૂરું કરવાનું છે. સંવાદ પૂરો કરી દઈએ, હલો વાંધો નહીં. તો શું પેલા રાજા કહે છે કે હેલો ગુડ મોર્નિંગ નિશી, તો ભાઈ આપણે કોઈ ગુડ મોર્નિંગ કીધું આપણે કહીએ ને ભાઈ ગુડ મોર્નિંગ, પછી આપણે પૂછીએ કે હાઉ આર યુ, કેમ છે, તો ઓલા રાજા કીધું કે આઈ એમ ફાઇન. પછી ત્યારબાદ આપણે ખબર ન પડે એમાં શું મૂકવું, તો શું કરવાનું, નીચેની વાંચવાનું, નીચેનું જો શું કહે છે નિશ્ચિત, તો કે સી ઇઝ ઇન લાઇબ્રેરી. તો આ એ પૂછવો છે ને કે ભાઈ તારી સિસ્ટર કે કોણ છે એ ક્યાં છે, તો મેં શું આવશે, તો કે વેર ઇઝ યોર સિસ્ટર, તો ઓલા જવાબ આપે ને કે સી ઇઝ ઇન ધ લાઇબ્રેરી. હવે રાજા એ પૂછ્યું ભાઈ તો કે લાઇબ્રેરી ક્યાં છે, તો કે વેર ઇઝ ધ લાઇબ્રેરી, તો શું આવશે, તો કે ઇટ ઇઝ નિયર ધ બેંક. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ફ્રેમ ક્વેશ્ચન યુઝિંગ વર્ડ ગિવિંગ ઇન ધ બ્રેકેટ, કોઈ પણ બે લખો ને છે તો આપણે તને તને લખી નાખી, કાંઈ વાંધો નહીં. હવે શું કીધું, તો કે તમને અહીંયા જે ત્રણ પ્રશ્ન આપેલા છે અને કૌંસમાં હુ ને વેન ને વોટ ને એવું આપેલું છે, તો જે પ્રશ્ન આપેલો છે એનો આપણે હુ વડે પ્રશ્નનો જવાબ પ્રશ્ન બનાવવાનો છે, બીજાનો વેન વડે, ત્યારબાદ વોટ વડે. તો વાંધો નહીં, ચાલો બનાવી નાખીએ. તો પેલું છે કે માનવ વિઝિટ્સ ડિફરન્ટ મ્યુઝિયમ ડ્યુરિંગ ધ વેકેશન. હવે આપણે એમાં હુનો યુઝ કરીને પ્રશ્ન બનાવવાનો છે જેથી એનો જવાબ શું આવે, તો કે માનવ આવે. તો શું કરશે, તો કે હુ વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ ડ્યુરિંગ ધ વેકેશન, બરોબર. તો એનો પ્રશ્ન હુ વડે એ બનશે. ત્યારબાદ બીજો એ જ છે, તો કે માનવ વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ ડ્યુરિંગ ધ વેકેશન, એમાં શું યુઝ કરવાનું છે, તો કે વેન યુઝ કરવાનું છે. તો ચાલો વેનનો યુઝ કરી નાખીએ, એટલે ક્યારે વિઝિટ ક્યારે કરે, બરોબર. તો વેન ડઝ માનવ વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ, તો એમાં શું આવશે, તો કે ડ્યુરિંગ વેકેશન. ત્યારબાદ ત્રીજામાં શું યુઝ કરવાનો છે, તો કે વોટ. તો એમાં વોટનો યુઝ કરી નાખીએ, તો કે વોટ ડઝ માનવ વિઝિટ ડ્યુરિંગ ધ વેકેશન. ત્રણે ત્રણ વાક્ય સેમ જ છે, પણ ખાલી આપણે અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ આગળ વધીએ તો ડી શું કહે છે, તો કે અરેન્જ ધ વર્ડ ઇન ધ પ્રોપર ઓર્ડર એન્ડ મેક મિનિંગફુલી સેન્ટન્સ, કે વર્ડ આમાં તમને આડા અવડા આપેલા છે એને આપણે શું કરવાનું છે, ક્રમમાં ગોઠવ્યું અને એક મસ્ત એવું વાક્ય બનાવવાનું છે. તો પહેલું વાક્ય છે, આપણે એને ક્રમમાં ગોઠવતા શું બનશે, તો કે ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત તો પ્રોગ્રેસિવ જ છે ભાઈ, ગુજરાતની વાત કરાય કરતા નહીં, ભૂલમાં ગયા. ત્યારબાદ બીજું છે, તો કે એનું શું બનશે, તો કે મિસ્ટર શિવ હેઝ અ બિગ મુસ્ટાચિસ, મોટી મૂછો છે. ત્યારબાદ ત્રીજું વાક્યને ક્રમમાં ગોઠવી તો શું બનશે, તો કે ધ બર્ડ્સ લીવ ઇન ધ ટ્રી, કે ભાઈ પક્ષીઓ છે એ ઝાડવા ઉપર ઝાડવામાં રહે છે. ત્યારબાદ માગ્યા મુજબ કરો શું કીધું છે ભાઈ એને, તો કે આપેલ શબ્દો છે ને શબ્દકોશમાં ગોઠવવાને, એટલે કે એબીસીડી પ્રમાણે આપણે ગોઠવવાના છે. એબીસીડી પ્રમાણે ગોઠવતા સૌથી પહેલું શું આવશે, તો કે પહેલા આવશે ફેર, ત્યારબાદ બીજું આવશે ફાર્મ, ત્રીજું સીમાં આવશે ફિશ, અને ડી આવશે ફ્લાવર. એબીસીડી પ્રમાણે ગોઠવીએ, બરોબર. ત્યારબાદ આગળ, તો કે અલગ પડતા શબ્દ ફરતે રાઉન્ડ કરો, આમાંથી અલગ જે શબ્દ પડતો હોય એને ફરતે રાઉન્ડ કરવાનો. તો ડોક્ટર કુક કરીને ફાર્મ, એમાંથી શું અલગ પડશે, તો કે કરી જે છે એ અલગ પડશે. ત્યારબાદ બીજું છે, તો કે ટેબલ ટેનિસ, સ્કેટિંગ, વોલીબોલ ને ચેસ, આ ત્રણ ગેમો એવી છે કે જે પગથી રમત ને બધી કસરત થાય, ચેસ છે બેઠા બેઠા રમાય, એટલે એમાં શું અલગ પડશે, ચેસ. ત્યારબાદ ક્વેશ્ચન ફોર એ જોઈએ, તો કે તમને અહીંયા મસ્ત એવું ચિત્ર આપેલું છે, ચિત્રને જોઈને આપણે એમાંથી શું કરવાનું છે, વાક્ય આપણે લખવાના છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો વાક્ય લખી નાખીએ. શું, તો કે મને ત્યાં એક મસ્ત ગાર્ડનનું પિક્ચર દેખાય, તો કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ગાર્ડન. પછી ધ પિક્ચર શોઝ અ ચિલ્ડ્રન પાર્ક, ઘણા બધા બાળકો રમે તો ચિલ્ડ્રન પાર્ક જેવું કંઈક લાગે છે મને. ત્યારબાદ, તો કે ધેર ઇઝ અ સ્વિંગ, અ સ્લાઇડ, અ બેન્ચ કેન બી સીન નિયર ધ ટ્રી, ચાલવા નીચે જો આમ ઈવાન, ગીતાન, સુનિતાન અલગ અલગ નામ અપાય, જો દોડા કૂદે ને ઓલા ઉચક નીચક રમે ને આપણી ભાષામાં કહીએ ને, તો એવું, બરોબર.
પછી તો કે અ બોય એન્ડ ગર્લ આર ઓન ધ સ્વિંગ, ઇચકા ખાઈને અલગ અલગ કૂદકા મારે, ઘણું બધું તમને આમાં જોવા મળે છે. ધેર ઇઝ અ સ્વિંગ, અ સ્લાઇડ એન્ડ અ સીસો. અ બોય ઇઝ ક્લાઇમ્બિંગ ઓન ધ ટ્રી. જો એકાદો ઝાડવા ઉપર ચડે ને એકાદો ઊભો છે, આવી રીતે તમને હજી ઘણું બધું મેં દેખાય, તમે તમારી રીતે અલગ અલગ લખી શકો. ત્યારબાદ આપણે આગળ વધીએ તો શું કહે છે, તો કે જાહેરાત આપેલી છે, આપણે એનો અભ્યાસ કરીને પ્રશ્નના જવાબ આપવાના છે. હલો વાંધો નહીં, આપી દઈએ, આપણે એમાં પ્રશ્ન જવાબ જ આપવાના. બીજું ગામ શું છે? હું પહેલો પ્રશ્ન પૂછ્યો ભાઈ તમે, તો કે વેર ઇઝ ધ સેલ, સેલ ક્યાં છે ભાઈ? તો કે ધ સેલ ઇઝ સ્ટેશન રોડ અમદાવાદ, જો અહીંયા લખ્યું સાઈડમાં સ્ટેશન રોડ અમદાવાદ. વેન ઇઝ ધ શોપ ઓપન, દુકાન ક્યારે ખુલશે? તો કે ટાઈમ છે 9 AM થી 9 PM, સવારના 9 થી સાંજના 9 વાગ્યા સુધી દુકાન ખુલ્લી છે, તમે તમારે લેવા આવી જાઓ, બરાબર. ત્યારબાદ ત્રીજું શું છે, તો કે આર ડ્રેસીસ ફોર ચિલ્ડ્રન અવેલેબલ ઇન ધી શોપ, આ ભાઈ ચિલ્ડ્રન માટે અવેલેબલ છે. ત્યારબાદ ચોથું શું કહે છે, તો કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, દુકાનનું નામ શું છે? તો કે જો મોટા અક્ષરે મસ્ત લખ્યું, ઝલક ડ્રેસીસ. ત્યારબાદ આગળ જોઈએ તો ક્વેશ્ચન 5A, રાઇટ અન એસે. હવે એમાં તમને માય ફેવરિટ ફેસ્ટિવલ, માય વિલેજ, ધ લાયન, એસે આ તમે તમારી જાતે લખવાનો છે. છતાં પણ જો તમને ક્યાંથી ન મળે ને હજી વધારે આમાં માહિતી આમાં જોતું હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી અમે તમારા સુધી પહોંચાડી દઈશું, બરાબર મિત્રો. હવે જો આગળ વધીએ તો કે એરેન્જ ધ સેન્ટેન્સ ઇન પ્રોપર સિક્વન્સ, કે આપેલા વાક્ય જે છે એને પ્રોપર સિક્વન્સમાં ગોઠવવાના છે. આમ વાક્ય તમે વાંચો ને તો લાગશે કે ભાઈ આમાં લીંબુ સરબત જેવું કંઈક બનાવીને પીવાનું છે, બરાબર. તો સૌથી પહેલાં શું કરાય, તો કે આમાં મેં તમને જો અહીંયા બાજુમાં નંબર આપી દીધા છે, કયું વાક્ય કયા નંબર ઉપર આવે હું તમને અહીંયા વાંચીને સમજાવું. તો કે શું કરવાનું, પોર સમ વોટર ઇન અ ગ્લાસ, થોડુંક પાણી લેવાનું. ત્યારબાદ એડ 1 સ્પૂન ઓફ સુગર, એમાં ખાંડ નાખવાની. ત્યારબાદ કટ ધ લેમન, લીંબુને કાપી નાખવાનું. ત્યારબાદ સ્ક્વીઝ ધ લેમન એન્ડ ટેક આઉટ ધ સીડ્સ, લીંબુનો રસ છે નીચવી દેવાનો, બરાબર. પછી એડ અ લિટલ સોલ્ટ, થોડુંક મીઠું નાખવાનું. અને છેલ્લે શું કરવાનું, તો કે મિક્સ ઇટ વેલ, સરસ રીતે મસ્ત હલાવી નાખવાનું, મસ્ત સ્વાદિષ્ટ થોડો લીંબુ સરબત તૈયાર થઈ જાય ને પછી પી લેવાનો, બરાબર. હવે સીમાં આગળ વધીએ, તો કે કમ્પ્લીટ ધ લેટર બાય યુઝિંગ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. આમાં તમને ભાઈ ખાલી જગ્યા આપેલી છે, એમાં આપણે શું કરવાનું, તો ઉપર શબ્દ આપેલા છે એ મૂકીએ અને પત્ર છે આપણે એનો પૂર્ણાહુતિ કરીએ નાખીએ. તો અમારું એડ્રેસ આપ્યું છે 203 સમર્થ સોસાયટી રાજમાર્ગ. પછી કોઈક શહેરનું નામ આવશે, તેમાં શું આવશે, તો કે અમરેલી. પછી નીચે તારીખ આપેલી છે, તો કે ડિયર ફ્રેન્ડ. પછી ખાલી જગ્યા છે તો ખંભીરનું, કોક મિત્રનું નામ હશે, ત્યાં શું આવશે, જીયા. પૂછે છે કે હાવ આર યુ, કેમ છો? તો કે હું તો મજામાં છું, તો આઈ એમ ફાઇન હિયર. આઈ હેવ અરેન્જ અ સ્મોલ પાર્ટી, ઇટ ઇઝ ઓન. ખાલી જગ્યા પછી એટ 6 PM, તો કોઈ પણ વારનું નામ આપેલું હોય છે, તો કયો વાર આવશે, તો કે સેટરડે. વી વિલ વોચ, ખાલી જગ્યા ઓન આર્ટ્સ લાઈફ, તો કે આર્ટ્સના લાઈફનું કંઈક કહે છે, તો એના ઉપર શું હોય, તો કે મૂવી જ હોય ને, તો કે વી વિલ વોચ અ મૂવી, તો ત્યાં શું આવશે, અ મૂવી. આફ્ટર ડિનર વી વિલ એન્જોય અ ડાન્સ પાર્ટી, આપણે ખાઈ પીને પછી શું કહો, તો ભાઈ ઠેકડા મારશે, ખાધું હોય પચી જાય હરખું, બરાબર. સો આઈ શેલ બી હેપી ઇફ યુ કમ ટુ ધ પાર્ટી, જો તમે આવશો પાર્ટીમાં તો મને મજા આવશે. મિત્રો આ જ રીતે બધા પેપર સોલ્યુશન 7 એ મારી યુટ્યુબ ચેનલમાં અપલોડ થઈ ગયા છે, તો તે પણ જોઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ પેપર સોલ્યુશન સમજાઈ ગયું હશે અને સાથે સાથે લખી પણ લીધું હશે. જો તમે લખી લીધું હોય તો તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી એ પણ લખી લે અને વેકેશનની મજા માણજો. આવજો, જય હિન્દ, જય ભારત.